સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી છે. ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ કરી રહી છે કોંગ્રેસ દ્વારા. મોરિયામાં જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું, જેમાં રાજીવ સાતવ અને અમિત ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કોંગ્રેસના અભિયાન જિલ્લા પંચાયત બેઠક અને વોર્ડ દીઠ કરાશે. સમગ્ર ગુજરાતના લોકોની મનની વાતને સાંભળવા માટે, જનની વાતને સાંભળવા માટે અને એને ઉજાગર કરીને એના પરિણામ સુધી લઈ જવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આજથી આખા ગુજરાતમાં મહાજનસંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આજે ગુજરાતના તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં આજથી શરૂઆત કરી આવતા 10 દિવસની અંદર ગુજરાતના 17,000 ગામો, ગુજરાતની 4,700 જેટલી તાલુકા પંચાયત બેઠકો, કોર્પોરેશનના તમામ વોર્ડ, નગરપાલિકાના તમામ વોર્ડ સુધી અમે લોકો વચ્ચે જઈશું, લોકોના મનની વાત સાંભળીશું, જનની વાત સાંભળીશું અને કોંગ્રેસ એના માટે આવનારા સમયમાં એક ચોક્કસ રણનીતિ સાથે એને નિવારણ કરવાના પ્રયત્ન કરીશું. કોંગ્રેસે આજથી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. પ્રભારી રાજીવ સાતવ આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીશું. સાતવજી, આજથી કોંગ્રેસને પ્રચાર પ્રસાર શરૂ કિયા હૈ, કિન કિન મુદ્દો કો લેકર કોંગ્રેસ આજ ગાંવો સે શરૂ કિયા હૈ, તો કિન મુદ્દો કો લેકર જા રહી હૈ? હમ પૂરે ગુજરાત પ્રદેશ મે જીતની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાપાલિકા કી સીટે હૈ, વહાં પર હમને યે જનસંપર્ક અભિયાન હમને શરૂ કિયા હૈ. આજ ઇસ ગાંવ સે હમને યે અભિયાન શરૂ કિયા હૈ. આને વાલે સમય મે 10,000 સે જ્યાદા સભાએ હમારી જો પાર્ટી કે નેતા હૈ ઉનકે માધ્યમ સે આને વાલે 10-12 દિન મે હમ કરને જા રહે હૈ. ઇસમે એક બાત તો સ્પષ્ટ હૈ કે 2015 મે ઓર 2017 મે જો ગુજરાત કી જનતા મે આક્રોશ થા, ઉસસે જ્યાદા નારાજગી આજ લોગો મે દિખ રહી હૈ. क्योंकि पिछले 5-7 साल में गुजरात की सरकार ने और देश की भाजपा सरकार ने कोई काम नहीं किया है. चाहे वो पाक बीमा की बात हो सकती है, चाहे वो युवाओं के रोजगार की बात हो सकती है, गांव के छोटे छोटे जो प्रश्न है जैसे रास्ते की बात हो सकती है, रास्ता नहीं है कई सारी जगह पर, जो महिलाओं को और खासतौर से आम आदमी को जो महंगाई की समस्या सामने आ रही है, गैस के भाव बढ़ रहे हैं, पेट्रोल डीजल के भाव बढ़ रहे हैं, ये सब समस्या लोगों के सामने है. ये समस्याओं को सुनकर आने वाले समय में उसके खिलाफ का आवाज़ कांग्रेस बुलंद तरीके से उठाएगी. सातो जी, मटोड़ा गांव से जहां से शुरुआत की है वहां से राजीव गांधी जी ने भी प्रचार की शुरुआत की है, क्या लग रहा है इस बार जिस टाइम पे राजीव गांधी के टाइम पे जितना समर्थन मिला था उससे ज्यादा इस बार मिलेगा? यहां पर मां शक्ति के मंदिर में मां शक्ति का और भगवान राम जी का दर्शन करके हमने ये शुरुआत की है और हमें पूरा आश्वस्त है, हम पूरी तरह से उम्मीद है हमें कि जो ग्राम्य विस्तार है ये तो कांग्रेस के साथ पहले से रहा ही है, लेकिन शहरी विस्तार में जो बदल हम देख रहे हैं जिसमें लोग बीजेपी से तंग हो गए हैं, खासतौर से कोरोना की महामारी में जिस प्रकार से भाजपा सरकार का फेल्योर रहा, युवाओं को रोजगार नहीं दे पा रहे हैं, प्रॉपर्टी टैक्स कम नहीं कर पा रहे, ये सब मामलों में जो सरकार का फेल्योर है उसमें लोगों का समर्थन रहेगा और कांग्रेस आने वाले समय में ये प्रश्न भी उठाएगी, लेकिन लोगों में जो नाराजगी भाजपा के बारे में है वो खासतौर से इस बार दिखाई ज्यादा दे रही है. તો આ હતા રાજીવ સાતવજી, જેમનું કહેવું છે કે ખાસ તો આ વખતની ચૂંટણીને લઈને જે પ્રચાર પ્રસાર શરૂ થયો છે કોંગ્રેસે ગ્રામ્ય વિસ્તારમાંથી તેમના પ્રચારના શ્રી ગણેશ કર્યા છે, પરંતુ 2015માં તેમને જે જનપ્રતિસાદ મળ્યો હતો તેના કરતાં પણ વધુ જનપ્રતિસાદ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેમને પ્રાપ્ત થશે. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.